હેલો મિત્રો આ વીડિયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ભૂગોળનું વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિભાગ એ બી સી ડી અને ઈ સુધી આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું તમામ વિકલ્પો તમામ ટૂંકા પ્રશ્નોની મોટા પ્રશ્નો સી આ કયા પાર્ટમાંથી લેવામાં આવ્યા છે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે ચેનલ ઉપર નવા હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવું જ તમને પરીક્ષા લક્ષી મટીરીયલ IMP પ્રશ્નો અને નવી નવી શૈક્ષણિક અપડેટ આ ચેનલ ઉપર જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આ જે ધોરણ 11 ભૂગોળનું પેપર છે તે પણ આપણને તમારામાંથી જ એક વિદ્યાર્થી સંજય દ્વારા પ્રાપ્ત થયું છે તમે પણ તમારો પેપર મૂકી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે તો એને એકવાર જોઈન કરી દેજો અને ત્યાં તમારો પેપર મૂકશો એના સોલ્યુશન તમને આ ચેનલ ઉપર જોવા મળી જશે તો ચાલો આપણે જોઈ લઈએ વાર્ષિક પરીક્ષા 2023 વિષય ભૂગોળનો પર્વત પવિત્ર ગણાય છે તો ફુજીયામાં ઉચ્ચ પ્રદેશ અને કઈ શ્રેણીમાં રચાયેલા છે દ્વિતીય શ્રેણીમાં સમુદ્ર સપાટી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈ એક સેન્ટીમીટર દબાણ ઘટે છે તો એકસો ને પોસઠ ભૂમધ્ય પ્રકારની આબોહવા વાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે તો શિયાળામાં દુનિયાની સૌથી ઊંચી ભરતીના મોજા કયા ખાતમાં ઉછળે છે તો કેનેડાના ખાતમાં મોરબી હોનારત કઈ સાલમાં થઈ ઓગણીસો માં નકશામાં પીળા રંગનો ઉપયોગ શાના માટે થાય છે તો ખેતી માટે હવે આગળ જોઈ લઈએ દસમો વિકલ્પ આપેલો છે રિમોટ સેન્સિંગ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર ઇવલિન પ્રૂટ તો આ હતા વિકલ્પો હવે આપણે જોઈ લઈએ એક ગુના પ્રશ્નો

માર્કોલી માપક્રમ માર્પક્રમ બીજું અહીં આગળ આપેલું છે કે ભૂમિ સ્વરૂપ એટલે શું તો ભૂમિના પ્રકારો રચના આકાર ઢોળાવ વગેરેના આધારે વગેરે અલગ અલગ સ્વરૂપ મળે છે જેને ભૂમિ સ્વરૂપ કહે છે ચીનમાં પીળી માટેના મેદાનોના કયા નામથી ઓળખાય છે તો લોએસના મેદાન લોએસના મેદાન પછી આગળ હવે આપેલું છે કે લેપસરેટ એટલે શું તો વાતાવરણમાં જેમ જેમ ઊંચા જઈએ તો પૃથ્વીના ઉર્ધ્વ તાપમાનના ઉર્ધ્વટાળાને લેફ્ટ્રેટ કહે છે એટલે કે જેમ જેમ આપણે પૃથ્વીના વાતાવરણમાં ઊંચે જઈએ તેમ તાપમાન આપણને નીચું અનુભવાય તેને લેફ્ટ્રેટ કહે છે પછી જે કયા પવનો કાળ વૈશાખી પવન તરીકે ઓળખાય છે તો નોર્વેસ્ટર પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે એના પછી આગળ આપેલું છે ભારતના કયા રાજ્યોમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે તો તમિલનાડુ લખી દેવાનું છે તમારે તમિલનાડુમાં કારણ કે દરિયા કિનારે હોવાના કારણે ત્યાં શિયાળામાં પણ વૃષ્ટિ થાય છે પછી આગળ આપેલું છે કે સૂર્યના કિરણો સમુદ્રના પાણીમાં ક્યાં સુધી પહોંચી શકે છે તો વધુમાં વધુ બસો મીટર અને આ તમારે ન હોય તો તમે ખંડીય સાજલી પણ લખી શકો છો કે ખંડીય સાજલી સુધી જાય છે અથવા તો બસો મીટર સુધી પહોંચી શકે છે હવે આપણે જોઈ લઈએ વિભાગ સી તે પહેલા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી એક વાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે હવે અહીં બે ગુના પ્રશ્નો સી માં આપેલા છે જમીનના મુખ્ય ભૌતિક લક્ષણો કેટલા છે અને કયા કયા તો જમીનના મુખ્ય ભૌતિક લક્ષણો ચાર છે પહેલું તો રંગ કણની રચના કણ રચના કણનું બંધારણ અને સ્તર રચના આબોહવા એટલે શું તો વાતાવરણના લાંબા સમયગાળાની લાંબા સમયગાળાની જે હવામાન અનુભવે છે ત્યારે આબોહવા કહે છે અને આબોહવાના તત્વો કયા કયા છે તો સૂર્યકાંત અને તાપમાન દબાણ અને પવન ભેજ અને વરસાદ અક્ષાંશ આબોહવા પર જ્યારે ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યકિરણો ત્રાસા પડતા હોવાથી તે અક્ષાંશોમાં બાષ્પીભવન ઓછું થાય છે તેના કારણે વરસાદ પણ ઓછું પડે છે અને ઠંડીનું પ્રમાણ ત્યાં વધુ હોય છે જ્યારે ભૂમધ્ય ના વિસ્તાર છે તે ત્રીસ થી પિસ્તાળીસ અંશનો ત્યાં એવું જ અનુભવાય છે તો આ રીતે અક્ષાંશ આબોહવા પર અસર કરે છે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા તાપમાન ઘટે છે કારણ આપો તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ વાતાવરણનું દબાણ ઘટતું જાય છે એના કારણે ત્યાં તાપમાન તમને ઓછું જોવા મળે છે ઘનીભવન એટલે શું ઘનીભવનના સ્વરૂપો કયા કયા છે ઘનીભવન એટલે શું? તો પૃથ્વીમાં પૃથ્વીના વાતાવરણમાં જે ભેજ છે તે ઘનમાંથી પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે આ ભેજ ઠરવાની ક્રિયાને ઘનિભવન કહે છે કનિભવનના સ્વરૂપો કેટલા છે કયા કયા તો ઘણીભવનના પાંચ સ્વરૂપો છે ઝાકળ હિમ ધુમ્મસ વાદળ અને વરસાદ ભરતીનું મહત્વ જણાવો તો લઘુત્તમ જહાજો દરિયા કિનારે આવે છે જ્યારે ઓટની વખતે જહાજો દરિયા કિનારાથી પાછા સમુદ્રમાં જાય છે ત્યાં કિનારે મીઠું પકવવામાં આવે છે અને તેના ભરતીના મોજામાંથી વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે આ ભરતીનું મહત્વ છે હવે આપેલું છે છવ્વીસમો પ્રશ્ન ગુજરાતમાં આવેલા જૈવ ભૌગોલિક પ્રદેશો એના આત્મામાં છે જીવાવરણ એટલે શું તો પૃથ્વીના તમામ

ઉત્તરમાં પણ નેવ એમ બંને જગ્યાએ અંશ આવેલા છે એના પછી આપેલું નકશામાં સાંસ્કૃતિક તત્વોની કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો એમાં વસાહતો કૃષિ માર્ગો પરિવહન વગેરેનો સમાવેશ થાય છે હવે આવે છે ત્રણ ગુણના પ્રશ્નો વિભાગ ડીમાં જેમાં તમે જોઈ શકો છો પહેલું છે પર્વતોનું મહત્વ તમારે જણાવવાનું છે તો આ તમને સાતમો જે ભૂમિ સ્વરૂપોનો પાઠ છે એમાં મળી જશે પરિવર્તન કરવાની છે તો એ પણ તમને આઠમો પાઠમાં મળી જશે દરિયાની જમીનની લહેરો આકૃતિ દોરી સમજાવવા એના અથવા હતું લુ અને નોર્વેસ્ટર ઉપર નોંધ લખવાની છે આ તમને દસમા પાઠમાંથી મળી જશે ભેજનું મહત્વ જણાવાનું છે આ પ્રશ્ન તમને અગિયારમા પાઠમાંથી મળી જશે એના પછી છે મહત્તમ અને લઘુત્તમની ભરતી વિશે જણાવવાનું છે એ બારમા પાઠમાંથી મળી જશે ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો એ ચૌદમા પાઠમાંથી માનવ હોનારતોવાળો કંઈક પાઠ છે એમાંથી મળી જશે કુદરતી પ્રકોપોનું વર્ગીકરણ એ પણ ચૌદમા પાઠમાંથી જ મળશે અને સ્થળવળા નકશાની ઉપયોગીતા એ તમને સત્તરમા પાઠમાંથી મળી જશે આ તો વિભાગ ડી હવે વિભાગ ઈ આપણે જોઈ લઈએ પાંચ ગુના પ્રશ્નોના એમાં છે વૃષ્ટિના પ્રકારો જણાવી વૃષ્ટિ ભૂપોષની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપવાની છે અને એના અથવા વાદળ એટલે શું વાદળના પ્રકારોની આકૃતિ દોરી સમજાવો તો આ અગિયારમા પાઠમાંથી મળી જશે પછી સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી વિગતે ચર્ચા કરો અથવા એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો તો એ પણ બારમા પાઠમાંથી તમને મળી જશે આહાર શૃંખલા મુદ્દા લખવાની છે તેરમા પાઠમાંથી જીવાવરણમાંથી તમને મળી જશે અને છેલ્લો જે આપેલો છે કે ભૂકંપની જનસમુદાય પર થતી અસર તો એ તમને ચૌદમા પાઠમાંથી મળશે તો મિત્રો આ હતું ભૂગોળનું પેપર સોલ્યુશન સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોયું દરેક પ્રશ્નનું સોલ્યુશન આ વિડીયોમાં કર્યું આઈ હોપ કે વિડીયો સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો તો એકવાર લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવા જ બીજા વિડીયો માટે એકવાર ચેનલ વિઝિટ કરો ત્યાં તમને તમામ વિડીયોઝ તમામ વિષયના વિડીયોઝ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય